સુરતના પુણા ગામ વિસ્તારમાં એક રત્ન કલાકારે આપઘાત કર્યા હોવાની ઘટના સામે આવી છે. આર્થિક સંકડામણથી રત્ન કલાકાર યુવકે ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો. ઘટનાને પગલે પુણા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. સુરતના પુણા ગામ વિસ્તારમાંથી 31 વર્ષીય રત્ન કલાકારે આપઘાત કર્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. પુણા ગામ મુક્તિધામ સોસાયટીમાં રહેતા વિપુલભાઈ ઝીંઝાળાએ પોતાના ઘરમાં ઝેરી દવા ગટગટાવી આપઘાત કરી લઈ મોતને વહાલું કર્યું છે. ઘટનાની જાણ પુણા પોલીસને થતાં પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો. મૂળ ભાવનગર જિલ્લાના વતની અને ઘણા સમયથી સુરતના પુણા વિસ્તારમાં રહેતા 31 વર્ષીય વિપુલ ઝીંઝાળાએ હીરાની કંપનીમાં રત્ન કલાકાર તરીકે કામ કરતા હતા. વિપુલભાઈને પત્ની અને 3 સંતાનો હતા. હીરામાં કામ કરીને પત્ની સહિત 3 સંતાનોનું ગુજરાન ચલાવી રહ્યા હતા. દરમિયાન આજે અચાનક વિપુલભાઈ દ્વારા ઝેરી દવા ગટગટાવી મોતને વહાલું કરી લેતા નાની ઉંમરમાં જ 3 સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી દીધી. પરિવારના મોભી અને આર્થિક આધારસ્તંભ એકાએક આત્મહત્યા કરી લેતા પરિવાર પર અચાનક આભ તૂટી પડ્યું છે. મૃતક તમારા કોણ થતા હતા? આપઘાત પાછળનું કારણ શું છે? હું તમારા ભાઈ થતા હતા. આપઘાત કારણ ડાયમંડમાં એને પગાર ઓછો પડતો હતો. પૈસા એને 2-3 મહિનાથી ટેન્શનમાં રહેતા હતા. પૈસા ઓછા આવે એટલે ઘરનું કરિયાણું મોંઘવારી બધી વધી જતી હતી. એ કંઈ પગી એકતા નહોતા એટલે એને આ પગલું ભરવું પડે. 3 એના બાળક હતા. દૂધ પાણી આ તે બધું એને નો પૈસા પોગી કામ થાય નહીં એટલે પોગી એકતા નહોતા પૈસા મંદીને કારણે. પરિવારમાં કેટલા સભ્ય છે? પરિવારમાં એની 3 સભ્ય, એક વાઇફ એની, 3 છોકરા ને એકી ને બીજા. અમે પરિવારમાં અમે 2 ભાઈઓ અમે હતા. મારા 2 છોકરા ને એક વાઇફ. છેલ્લે તમારી સાથે વાત થઈ તો શું વાત થઈ હતી? છેલ્લે વાત થઈ ટેન્શનમાં હતા ને કે મારે બસ તમારા છોકરા ભાઈ છોકરાને સાચવજે. તો તમે પૂછ્યું નહીં શું કમાવી વાત કરો? પૂછ્યું ભાઈ કે બસ અમારી પાસે બીજી કોઈ જગ્યા છે નહીં. 2-3 મહિનાથી ટેન્શનમાં ધંધામાં મારે કંઈ છે નહીં. પગાર મને કે પૂરો મળતો નથી. કેટલા વર્ષથી રત્ન કલાકારી સાથે જોડાયેલા હતા? 17 વર્ષથી રત્ન કલાકારી જોડાયેલા હતા. કેવી રીતે આપઘાત કર્યો? શું કહી દઉં, એને દવા પીને આપઘાત કરી લીધેલો છે.